સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, જે ભવ કારણ જ્ઞાન અનાદિથિ ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે, તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે, સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુ દેવ કૃપાળુની વાણી, સર્વ અપૂર્વ સુહેતુ નમુ ગુરુ રાજપદે ઉર ઉલટ આણી. લખ્યું છે બ્રહ્મચારીજીએ સદગુરુ સ્તુતિમાં આ મંગળાચરણ. શું લખ્યું? ઉપજો લખ્યું, તેનું ભાષાંતર કરી નાખ્યું કાવ્યમાં. ઘણી બધી પ્રજ્ઞાબોધની કડીઓ છે ને, એ કુપોદુના જ વચન છે, ગદ્યમાં એનું પદ્યમાં રૂપાંતર કર્યું છે. 839માં કુપોલદેવ કહે છે કે અનંતકાલથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી કુમાર્ગ બતાવે, કવિતા બનાવી બ્રહ્મચારીજીએ લબ્ધિ પ્રગટેલી અને પ્રભુસિંહજીની ભક્તિથી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે સબ આગમભેદ સૂર બસે. અનંતકાલથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, તે જ્ઞાન એક સમય માત્રમાં જાત્યાંતર કરી, તે ક્ષણમાં ભવ નિવૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે. સમય માત્રમાં જાત્યાંત કરી તેણે ભવ નિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર. ગોપાલ તો સમ્યક દર્શને નમસ્કાર કરે, સાજી સમજીને બ્રહ્મચાર્ય કે હું એ સત ગોપાલ દેવને કે જેણે મને આ શીખવાડ્યું એને નમસ્કાર કરું છું. ફરી ફરીને એ જ ગુરુ જ, ગુરુ એટલે પાછું નામ જોગી વાત, શ્રીમદ રાજચંદ્ર જ, બીજો મન મંદિર આણું નહીં, નહીં તો પાછું ગુરુ જ એટલે કોઈ પણ ગોઠવી દે. મોક્તિ કમ ન ગજે ગજે, બધા ડુંગરા ખોદે કે માણેક ન નીકળે. મોક્તિ કમ ન ગજે ગજે, અને બધા હાથીના માથા ઉપર મોતી ન હોય, કઈ એરાવતના માથામાં હોય. સાધવ નહીં સર્વત્ર, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. આ ભાઈએ પૂછ્યું આ મુંદાસ વિશે. મુંદાસે આ કાવ્ય રચ્યું છે, અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું. મુંદાસ પ્રભુદાસ સોણાવના પટેલ પાટીદાર, અનાથ, કોઈ ધણી નહીં માથે. એને બન્યું શું એવું કે મુંદાસ પ્રભુદાસ, પ્રભુદાસ કિશોર, કિશોર બેચર અને પેઢી, એની માતા ગુજરી ગયા એટલે એને બાપા બીજી પરણ્યા, અને આ સાવકી માં એને સંતાન થાય. અને કામ કઈ કરે નહીં મુંદાસ, પૂર્વના સંસ્કાર ઘણા. ખેતરમાં ધ્યાન રાખવા જાય, ચકલા ઉડાડે નહીં. જેટલું મન ફાવે એટલું ચણી લ્યો, ભરપેટ ખાઓ ચીડિયા, હરીનું ખેતર, હરીની ચીડિયા ખાઈ લે. એટલે ફરિયાદ કરે છે કે તમારો આ મુંદાસ જમ્મટણે આવી જાય છે, પોતડી છોડીને કામ કંઈ કરતો નથી, ચડાવ્યા મારે એને. એનું ઘર મગન બાપાના ઘરની બાજુમાં જ. વાત કરે મગન બાપા કે પ્રહલાદને ને ધ્રુવને દુઃખ હતું માતા પિતાનું, પ્રહલાદને પિતાનું, ધ્રુવને માતાનું, અને માતા પિતા બેયનું દુઃખ. સંસ્કારી જીવ જૈન સાધુ આવે ને એટલે તારાપુરથી, વટામણ તારાપુરથી પછી આ ખંભા તરફ આવે. ખંભાતમાં જૈન સંપ્રદાયનું ત્યારથી જોર, અને ખાસ કરીને થાનકવાદી સાધુનું ત્યારે વધારે જોર હતું. એટલે મુંદાસ એની સાથે વૈયાવજ કરવા વળાવ્યા જાય, સામો લેવા જાય. આ કંઈ ગમે નહીં આ લોકોને, ઘરનાને. વૈરાગી જીવ માર્યો, કાઢી મૂક્યો, ઘરમાં આવતો જ નહીં, કહેતું ક્યાં ખાય, ક્યાં પીવે ને ક્યાં રહે. એમાં સાધુ સાથે વળાવે છે ને, ખંભાતના અંબાલાભાઈ સાથે દોસ્તી થઈ ગયેલી, અને અંબાલાભાઈ તો શ્રીમંત અને ધીમંત, અને એ જમાનામાં આમે કોઈ અતિથિ આવે તો જમાડે. ગામમાં જાય ને, ઝવેર બાબાના ઘરે ભક્તિ હતી ને તો આખું ગામ પછી બધા જે બી આવ્યા હોય બધા ત્યાં જ જમે, બધાને જમાડે ઝવેર બાપા. એવી રીતે અંબાલાલભાઈ ધનાઢ્ય હતા એ રીતે, એટલે અંબાલાલભાઈના ઘરે ખાઈ પીવે ત્યાં હોય ત્યારે પડ્યા રહે. જગ્યા કેટલી જોઈએ, એને તો અંબાલાલભાઈનું કેવડું મોટું ઘર હતું. પછી પાછ પણ રોજ થોડું રહે કંઈ ત્યાં, પાછા આવે. મગન બાપાના ઘરની પાછળ હનુમાનનું મંદિર છે ત્યાં રહે. કુપોલદેવને પત્ર લખ્યા છે
કેટલી ઉંમર કેટલી? 19 વર્ષની. કે મેં કંઈ પામ્યું નથી, હું બાળપણ મારું ભણવામાં ગયું છે, એટલે 4-5 ચોપડી ભણ્યા હોય કક્કો બારખડી, પછી ખેતરે કામ કરતો હતો, કે આત્માનું તો મેં કંઈ કર્યું નથી. એ 20મા વર્ષમાં હું પ્રવેશ પામું છું, તમારી કૃપા છે, થશે જે આપણે બોલીએ છીએ ને પરણીપત સ્તુતિ, એ પરમ કૃપાઉદેવ જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો 417 એ જ પત્ર લખીને મોકલે છે સામો કૃપાઉદેવને. એના હસ્તાક્ષરમાં છે. એટલે એક સમય તો એવું હતું કે આ મંદાસે બને એવું છે પ્રણીપા સ્તુતિ, એ પરમ કૃપાઉદેવ, પણ પછી તારીખ બહુ મેળવી એટલે ખબર પડી કે કૃપાઉદેવ પહેલાં કોકને લખેલું આખું, એ મુંદાસે પાછું કોપી કરીને પછી પાછું કૃપાઉદેવને લખ્યું કે તમે હે પરમ કૃપાઉદેવ મારું ધ્યાન રાખજો તમે એમ. અને એટલા ભાવ મુંદાસ અને ઉમેદ ભગત સુણાવના. બીજા આ વડવા આશ્રમમાં જે પોપટલાલભાઈના રાઈટ હેન્ડ હતા પીએ કાશીવાલા, અને ખંભાતના કિલાભાઈ ગુલાબચંદ, એ બે જણાએ પોપટભાઈને તન મન ધનથી ખડે પગે મદદ કરી છે ત્યારે આશ્રમ અસ્તિત્વ આવ્યો છે. ઘણીવાર ઘણા નામી અનામી હોય કોઈને ખબર જ ન હોય, એટલે પોપટલાલભાઈ તો ખરા જ, કિલાભાઈ ગુલાબચંદ ખંભાતના અને કાશીવાલા. એ કાશીવાલા તો વડવામાં દેહ છોડેલો એ કોઈને ખબર નથી. એમાં મગન બાપા પૂછે છે પોતાના બાપાને, શંકર બાપાને, એટલે મગનભાઈ શંકરભાઈ પટેલ, કે વાલા બાપાએ ફાળવું કેમ પહેર્યું છે? તો કે છોકરો વડવે મરી ગયો કે. એટલે મગન બાપાએ કાશીવાલા એટલે વાલા બાપાને જોયેલા છે, કે વાલા બાપા એ જમાનમાં ગુજરી જાય એટલે મૂછ અને વાળ કાઢી નાખીને ફાળવ્યું બાંધે માથે, કે વાલા બાપાએ માથે ફાળવ્યું કેમ બાંધ્યું છે? ખેતરમાં જ બાજુમાં કામ કરે. તો કે એનો દીકરો વડવે મરી ગયો કે. એટલે હમણાંની જ વાત છે બધી સાબિતીવાળી, એ કાશીવાલા ઉમેદ ભગત. પછી કૃપાઉદેવ તો અહીંયા હોય ને ચરોતર પ્રદેશમાં રાળજ ક્ષેત્રે કે કાવીઠા ક્ષેત્રે, ત્યારે એમ કે આજે આમાં નામ છે સુણાવના મુમુક્ષુ આવેલા છે એમ, સુણાવના મુમુક્ષુનો પત્ર છે પેટલા, એમાં ઉલ્લેખ છે આવી રીતે. ઉમેદ ભગતનું હજી ઘર છે અત્યારે, સુણાવનું મંદિર છે એની બાજુમાં, ત્યાંય વચમાં ભક્તિ રાખેલી એકવાર, એની ત્રીજી પેઢીના બધા છે. અને કૃપાઉદેવ પત્ર લખેલા છે, આ અધિકરણની ક્રિયા હતી, મુંદાસને પૂછ્યું કહો મુંદાસ નો આવડ્યું, એટલે ઉમેદ ભગત ઊભા હતા એની સામે જોયું કે તમે જ કહો. પછી કૃપાઉદેવે સમજાવ્યું વ્યાખ્યાન સારમાં જે છે એ જ વાત કરેલી, અધિકરણની ક્રિયા કેમ લાગે. પછી મુંદાસને એટલા ભાવ એટલે એણે પદ લખ્યું, અહો રાજચંદ્રદેવ રાત દિવસ મને રહેજો, રટણ તમારું મુંદાસ ગુલામ છે તું જાયો, હું તમારો ગુલામ છું. એટલે શેઠ નક્કી કરે વેચો વેચાય, ખરીદ્યો ખરીદાય એવો ગુલામ તમે કહો એમ જ, તનસે મનસે ધનસે સપસે. 16 વર્ષની ઉંમરે એણે લીલોતરીનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, દૂધનો ત્યાગ, વિગઈનો ત્યાગ, ખાવાનું શું રહ્યું? ભાત અને ઘઉં. પછી ઘઉંનો ત્યાગ કર્યો, પછી લીલોતરીનો ત્યાગ, એટલે કૃપાઉદેવે કહ્યું કે અમુક લીલોતરી રાખો આગળ. પછી રાખી, અને પછી તો વાત આવે છે કાવીઠાના બધા મુમુક્ષુઓને, જે કાવીઠામાં અત્યારે કૃપાઉદેવનું ઓળખાણ છે ને, જે દેશ પરદેશમાં ઘણા છે અમેરિકામાં, ઝવેર બાપાની હાજરીમાં આ બધાને વાત કરે કે આ ભગવાન છે, આ સાકાર પરમાત્મા છે. એટલે કે નાની નાની વાત પૂછે ને કે મારા ખેતરમાં કચરો બહુ થયો છે, હું બાળું કે નહીં શેરડીનો કચરો, કે મારે રાત્રિ ભોજનનો ત્યાગ લેવો છે, કે કંદમૂળ કેમ ન ખવાય, તો એટલે કૃપાઉદેવ કહેતા મુંદાસને પૂછજો એ બધું સમજાવશે. અને નિયમ લેવો, મુંદાસને પૂછીને લઈ લેજો નિયમ એમ. પછી મુંદાસને ખીજાય કૃપાઉદેવ, કેમ કે સંસ્કૃત શીખવાની આજ્ઞા આપેલી ને, ત્યારે અંબાલભાઈએ તો તરત તહતથી શ્રીમંતને ધીમંત હતા, મોહલાજી મહારાજ વચમાં બોલ્યા કે મહારાજની અવસ્થા થઈ જાય આ ઉંમરે ક્યાંથી શીખશે. એટલે કૃપાઉદેવ પરમટ ઠપકો આપ્યો કે રાણી વિક્ટોરિયાને ત્યાં બેઠા બેઠા હિન્દુસ્તાન ઉપર રાજ કરવું છે, તો અહીંયા હિન્દી શીખી ગયા ત્યાં બેઠા બેઠા, તમારે મોક્ષનું રાજ જોતું છે ને, અમારી આજ્ઞા નહીં પડાય, સત્પુરુષની આજ્ઞા નથી પડાવી. પ્રભુજી બોલ્યા જ નહોતા, કયા પ્રભુજીને ગુજરાતી વાક્ય બોલવાની તકલીફ, પણ બોલ્યા નહીં કે હું સંસ્કૃત કેમ, તમે કહ્યું છે એટલે હું કોશિશ કરીશ, ન આવડે તમે જવાબદાર. પણ આ વચમાં બોલ્યા મોહનલાલજી મહારાજ. કૃપાઉદેવ બાંધછોડ કરી જ નથી, પણ દેવકુજી મહારાજે શીખવા માંડ્યા, એનો ક્ષેત્ર પછી સારો હતો, પ્રભુસિંહને સંસ્કૃત શું આવડે હવે એવું, પણ આત્મા જ શીખી ગયા પછી એને ક્યાં કાંઈ જરૂરી હતી. અને અંબાલાલભાઈ તો શીખી ગયા, અને રોજ નિયમ કે 2 શ્લોક મુંદાસે આપવાના અંબાલાલભાઈને. અને અંબાલાલભાઈ તો ક્ષેત્ર પછી પંડિત રખાયો પૈસાવાળા, થોડો વખત મેં શીખી ગયા અને સંસ્કૃતમાં અનુષ્ટુપ છંદ રચ્યો, મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મમ વંદે તત્વલોચન, કૃપાઉદેવને શરણે ધર્યો. એ કૃપાઉદેવ મંજૂર કેવો કર્યો, આ વડવા આશ્રમની 12 ત્રીજે દિવસે સમાગમમાં ચતુર્લજી મહારાજ કહે છે મારે શું કરવું, મને કાંઈ આવું બધું આવડે નહીં, મોક્ષે જવું હોય તો હું ભણ્યો નથી કાંઈ. કૃપાઉદેવ કહે છે ભણેલા કરતાં તમારો પહેલાં મોક્ષ જશે થશે, પણ શું
કે પ્રભુજી જ્યારે 6 પદનો પત્ર વાંચે, તમારે કાઉસક લઈને બેસી જવાનું, કે સાંભળે કે બોલે તો સાંભળવાનું, નહીં તો એમ જ બેઠા રહેવાનું. તમારે મારે કરવું શું કે બીજું? તો કે મહાદેવીએ કુક્ષી રત્નમ શબ્દ જે વાતમાં આખી માળા કરજો, જૈન સાધુને આપી જ મળે, ચતુરાજી મહારાજને. કે હા, એ તો બહુ જીવ્યા પછી 6 ફૂટ લાંબા અને 100 કિલો વજન, મગજમાં પછી આખી રાત રાત વાત કરે, એના આંખમાં ચમકાર હોય. કે અમે જાપ કરીએ કે હજી રોજ એક નિયમ છે, અમને આજ્ઞા આપી છે, મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજી વરાદમાં જેમ રાજચંદ્ર મહામંદિર તત્વલોચન દાયકમ, આ કરતા કરતા તો અમલભાઈ દેહ છોડ્યો 37 વર્ષની ઉંમર. અમલભાઈ ફરિયાદ કરે છે, હમણાં મુંદાસ પ્રમાદ વધારે કરે છે, પહેલાં આપતો હતો રોજના 2 શ્લોક, હમણાં 15 દિવસથી આપ્યા નથી, પછી ઠપકો આપવો પડ્યો છે મારે, એટલે હવે આપે છે પાછો 4 દિવસથી. તમારે કંઈ ઘટતી એને શિક્ષા કરવી હોય તો કરજો, એમ ન કરવી તો હું કહી દઉં તમને કે તમારી આજ્ઞા એને. પછી પાછો કુપોલદેવને પત્ર લખે મુંદાસ, મારી ભૂલ થઈ ગઈ છે, આજ્ઞા આપો. કુપોલદેવ 941માં પત્ર છે. આ મુંદાસની વાત થોડી કરીએ, આનંદ આવે એવી છે. અને કેટલી આજ્ઞાકીતપણું ને આશ્રિતપણું જોઈએ આપણે ભક્તિમાં. 941માં પત્રમાં કુપોલદેવ મુંદાસને જવાબ આપે છે કે સંસ્કૃતના અભ્યાસને યોગ વિશે લખ્યું, પણ જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. કે હું આજ્ઞા કરી તમે માનવી તો છે નહીં, તમારે તમારા માટે છે જ નહીં આજ્ઞા. એટલે આપણે આજ્ઞા લીધી હોય ને નિત્યક્રમની, પછી મર્યા સુધી નિયમથી પાળવાની. કદાચ એવા સંજોગો આવે, માનો દાખલ કરે છે હોસ્પિટલમાં, બોલવાની તાકાત નથી કે બેભાન છે, તો ભાનમાં આવે એટલે તરત જ એ સરભર કરી લેવાનું. મેમ કહે કે નિત્યક્રમ જેણે લીધો છે, 20 દુઆ યમ નિયમ ક્ષમા આપનારો પાઠ ને 3 માળા સજાત પરમ ગુરુ, સુવાનો અધિકાર નથી જો પૂરું ન થાય તો, ઊંઘ આવતી હોય તો ઊભો ઉભો રાત્રે માળા 3 પતાવીને પછી સુવાનું, શારીરિક અસ્વસ્થતા હોય તો બીજે દિવસે પતાવું, 20 મિનિટ જ લાગે ખાલી, 25 મિનિટ, 20 દુઆ યમ નિયમ ક્ષમા આપનારો પાઠ અને સજાતનો સ્વરૂપ પરમ ગુરુની 3 માળા, પછી જે કરવું એ કરે, આત્મસિદ્ધિ કરે, 6 પદનો પત્ર કરે, વાંચે. ઉપલબ્ધ કયું જ છે, શ્રુત જ્ઞાન વધારે, શિવોપશમ હોય તો બધું વાંચે. આત્મસિદ્ધિ તો સિદ્ધાંત બહુ જ છે. અંબાલાભાઈ ખીજાતા કે મણિરત્ન માળા ને મોહ મુદગર એ બધું સમજાઈ ગયું છે કે આત્મસિદ્ધિ વાંચવી છે, પત્ર છે સત્સંગ, કોઈ આત્મસિદ્ધિ માગી અંબાલાલભાઈ આગળ. અંબાલાભાઈ ખીજાય છે, સિદ્ધાંત બોધ વાંચ્યો છે તમારે, 5 ઇન્દ્રિયો કાબૂમાં આવી છે, પત્ર છે સત્સંગ સજીવ, કે પહેલાં તૈયાર થાવ પછી આત્મસિદ્ધિ. આપણને તો પ્રભુશ્રી એમ જ લૂંટાવી દીધું છે. એટલે કોપોલદેવ કહે છે સંસ્કૃત અભ્યાસના યોગ વિશે લખ્યું, પણ જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. કે તમને અમે આજ્ઞા આપશું તમારું અહિત થશે. કે આપણે દર્શન દો, દર્શન દો, દર્શન દેશે કોપોલદેવ તો આપણે શું કરશું? પાત્રતા છે આપણામાં? સારું થયું આપણે એના સમયમાં ન થયા, નહીં તો આપણે આશાત્મા કરત એની ભગવાનની. પછી નિયમ લીધો ને બાંછોડ કરવી. જે નિયમોમાં અતિચારાદી પ્રાપ્ત થયા હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિષીઓ પ્રત્યે પ્રાયશ્ચિત ગ્રહણ કરો. પ્રભુશ્રીજી હવે કૃપાળુ થઈ ગયા છે, 4 અરાના મુનિ થઈ ગયા છે. આ તો 56 નો પત્ર છે દેવી લઈને આગલા વર્ષનો, કે મુનિષી આગળ પ્રાયશ્ચિત લ્યો. કયો? એ બધા સત્સંગી, દેવકીજી મહારાજ, ચતુર્લજી મહારાજ, પ્રભુજી, મુંદાસ, ઉમેદ ભગત, બધા. તો કે એને આગળ જાઓ પ્રાયશ્ચિત લ્યો. હવે મુનિ પાસે પ્રાયશ્ચિત ગ્રહણ કરી આત્મશુદ્ધ કર્યું છે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમને વિશે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતા મરણ શ્રેય છે, આપઘાત કરી નાખવાનો, નિયમ નહીં તોડવાનો. ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. આ બાજુ ધર્મ જાય છે, આ બાજુ પ્રાણ જાય છે, પ્રાણ છોડી દેવાનો. ધર્મ વયો જશે તો મનુષ્ય દેહ ક્યારે મળશે? પ્રાણ વયા જશે ને ધર્મ ભાવ છે તો ફરીવાર મનુષ્ય દેહ મળશે. ધર્મ વયો જશે પછી ફરીવાર મનખા દેહ જ ક્યારે મળશે? એને દુર્લભ એવો મનુષ્ય દેહ એને ક્યારે મળશે પછી? એટલે પ્રાણ છોડી દેવો, કે વ્રત તોડો નહીં તમે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમની વિશે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતા મરણ શ્રેય છે એવી મહત્પુરુષોની આજ્ઞા. હું નથી કહેતો કે મહત્પુરુષો કહી ગયા છે, કાંઈ વિચાર રાખ્યો નહીં એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય? ખીજાય છે. એમ કહે છે મુંદાસ ગુલામ છે તું જાયો, મુમુક્ષુ ઉમેદ આદિને યથાયોગ્ય. ઉમેદ ભગત એ સુણાવના. પછી આ મુંદાસે પદ લખ્યું ને કુપોલદેવને ચરણે ચરોતરમાં ધરે છે. ઝવેર બાપા બાજુમાં છે, કુપોલદેવ ઝવેર બાપાને કહે છે કે તમારે આનંદન 24 છપાવી છે ને,
એના પહેલાં પાને આ લખજો, અહો રાજચંદ્ર દેવ રાજદેવ. એટલે આનંદને 24 તીર્થંકરની સ્તુતિ કરતાં પહેલાં શ્રીમદ રાજચંદ્ર પ્રથમ નમો ગુરુરાજને થવું જોઈએ. ઝવેરબાપે છપાવી આ ભૈરમાં હતી એ પુસ્તિક અમે દર્શન કરેલા છે. ભૈરમાં રહેતી આનંદન 24 એમાં પહેલે પાને અહો રાજચંદ્ર દેવ. આ 40 વર્ષ પહેલાંની વાત કરું છું, આ કાળની વાત છે. એટલે એનો અર્થ કે કુપાઉદેવને તીર્થંકર સાથે પૂજવાના જ પહેલાં, પછી મંદિરમાં જાય, દેરાસર જાય, ડુંગરા ચડે, જે કરવું એ કરે. ઝવેર કે તમારે આનંદન 24 છપાવી છે ને, વાત કરીએ છીએ ઝવેરબાપા, હું છપાવું, એ તો સાધન સંપન્ન હતા એ, તો કે છપાવજો અને પહેલાં પાને આ મૂકજો, ઓહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું. આ જીવતા ભગવાન આપે, હજી વચમાં સ્થાપના જ રાખે છે લોકો. સાકાર પરમાત્મા હોય તો બાજુમાં હટો, જરા હું ફોટો મૂકું પહેલાં. ભાગવતમાં આવી કથા છે. એટલે આશાતના જ થાય ને, છે જ નહીં ભાવ. ઓગે ઓગે કાકતાલી ન્યાય મળી ગયો છે. કાગડો તાડગુલા ઉપર બેઠો ને તાડગુલો પડ્યો, કાગડા ને એમ કે મેં પાડ્યો તાડગુલો, એ મેં પાડ્યો એમ કરીને એને માલિક થઈને લઈ લે બધું તો સારું છે, લેતો નથી. આવી જ જાય સંપ્રદાય, જ્ઞાની ઓળખાય નહીં. પછી 212માં લખ્યું છે, એની દ્રષ્ટિ મળી નથી. જ્ઞાની હોય તે મારા સંપ્રદાયમાં જોવા જોઈએ. જ્ઞાની હોય તો રિદ્ધિ આદિ યોગ, સિદ્ધિ આદિ યોગ, મને ફાયદો વ્યવહારનો થવો જોઈએ. એણે તો કીધું કંઈ મગાય જ નહીં, મારે તો માગમાગ કરવું જ બધું. તો રોગ કેવી રીતે મળશે, પૈસા કેવી રીતે થશે, તારો શુભનું બંધ પડશે તો, નહીં તો કેવી રીતે થશે? તું જે કરો છો એ તો અશુભનું બંધ કરો છો. પછી આ મુંદાસ ગરબાર વગરના થઈ ગયા, બપોરે જમે તો સાંજે ન જમે, નહીં તો મગન બાપા કહેતા વાડમાં કાકડી ને ચીબડા ને એવું બધું થાય ને, રાયણ થાય, એ વેલામાંથી ખાઈ લે, પાણી પી લે, ઝરણાનું, કુવેનું, વાવનું, કાંઈ પણ, ખેતરે જઈને. અને કોઈક ઓળખતો હોય જૈન, ક્યારેક કાવીઠા જાય તો ત્યાં ઝવેર બાપાને ઓળખતો હોય ત્યાં જમે, ક્યારેક જમે ક્યારેક ન જમે એવું. એક દિવસ વહેલી સવારે બધા બળદ લઈને ખેતરે જાય ને, હળ લઈને જાય છે. 20 વર્ષનો છોકરો, 21 વર્ષનો, હલતો નથી, શ્વાસ નથી લેતો. હનુમાનના મંદિરે મગન બાપાના ઘરની, હજી છે એ મંદિર મગન બાપાના ઘરની પાછળ, કે કેમ સ્થિર છે, બાજુમાં જોવે છે, શ્વાસ બંધ હતા, મળદું મળ્યું એમ મુંદાસ. કોપાદુનું શરણ હતું આવું, રાત દિવસ મને રહેજો રટનો, એ દેહ છેડ્યો હોય ને એવી રીતે ત્યાં ભર જીવવાની કઈ ગતિ થાય. આ આયુષ્ય એ જેટલું જીવાય એટલું એને આયુષ્ય કોપાદુની ભક્તિમાં ગાળ્યું. એટલે એનું આખું આખ્યું ને, કોઈક 100 વર્ષ જીવે અને ભક્તિ કરી જ ન હોય એટલે એનું તો આખું નકાબું ને. કોપાદુ કહ્યું જે પડે તું આ વચન મનન કરે છે એ જ તારું આયુષ્ય સમજે, કે એનું આખું આયુષ્ય એમાં ગયું. પછી 1000 વર્ષ હોય, 100 વર્ષ હોય કે 10 વર્ષ હોય, લોકોએ પછી બાળી નાખ્યું પડતું. પછી હિન્દુ સંસ્કૃતિમાં એ છે, હજી બધા પૈસા ફેંકે ને કફન લઈ આવે ને બાંધે, પછી કોક અગરબત્તી નારિયેળ મૂકે, પછી મૂકો તો શું ન મૂકો તો શું. એ જે મુંદા થતા એ તો વયા ગયા, કોપાલ ઓળખતા થયા, આ તો ખોખું છે. પછી બધા પગે લાગે આમ આમ કરે ખોખાને. સમજાવણ ઉપકારશો? આ મુંદાસ ક્યાં આવ્યો? આપણે એના બાપાને, પ્રભુદાસ બાપાને ભણવામાં ઈચ્છા નહોતી કાંઈ. એ મુંદાસ, પ્રભુદાસ, પ્રભુદાસ કિશોર, કિશોર બેચર એની સહી હોય ને, પછી એ જે પ્રભુદાસ જે સ્કૂલમાં માસ્તર હતા એ સ્કૂલમાં મગન બાપા માસ્તર હતા. એટલે જૂનું બધું કાઢ્યું કે મુંદાસને દાખલ કોણે કરેલા, એના દાદાએ દાખલ કરેલા. અને બાપાને રસ જ નહોતો ભણાવવામાં કંઈ. એટલે વાલીની સહી હોય ને તો મેં કે એના દાદાની સહી હતી, બાપાને નહીં. રવજી બાપા કોપાલદેવને સ્કૂલમાં દાખલ કરવા નહોતા ગયા, પંચાણ દાદા ગયા હતા. માસ્ટરમાં નામ છે, અમે મને કઢાવેલા 70-80 વર્ષના. કોપાલદેવ ન મળ્યું અમને, બધું હસ્તલિખિત ઓળખાણથી વવાણિયા જઈને, બધા જૂના રેકોર્ડ હોય બધા. તો મગન બાપા તો હેડમાસ્ટર થયા પછી, કે મારા જાતનું બધું હોય ને, એટલે મુંદા તો કાઢ્યું કે આ કાળમાં બનેલી બધી હકીકત છે. અને મુંદાસનું ખેતર અને મગન બાપાનું ખેતર બાજુ બાજુમાં સાથમાં, એટલે આપણે
જગ્યાના માલિક હોય પણ આપણે ખેતી ન કરવી હોય તેને ભાડે આપી દે કે જે ઉપજ થાય એના, માનો કે એ 25-30 હજાર કમાય ગયા, 8 હજાર અમારા એમ સાથે આપ્યું કહેવાય કે અમે આપેલું, કાં લે બીજાનું સાથે, પોતાની આગળ એટલી શક્તિ ન હોય તો પોતે વાવે ને કમાય, ઓલાને આપી દે એનું મહેનતાણું કે અમે એનું ખેતર રાખેલું કે એ રીતે, અને આપેલું આપલે કરે છે કે એની સાથે. મુંદાસ ના જોયો નથી, પણ મુંદાસની માતા જે સાવકી માતા હતી, એક જ ઠૂઠો હતો કે બાટકી ડોશી, એ મને અગાસ લઈને ગઈ હતી પહેલી વાર કે મગ્ન હું જાઉં તારે આવું છે અગાસ બાપાને દર્શન કરવા. પાછું ક્યારેક પાછા કર્મ બદલી જાય માણસ, જે હું એની આંગળી પકડીને ગયો હતો કે સાવકીમાં, સાવકીમાં એક હાથે ઠૂઠી હતી કે બાટકી કાળી ડોશી કે એ ભાગે ઉગાડે પગે, ત્યારે બસમાં કે જવાનું હોય એમ વચમાં મેં કીધું, શરૂઆતની વાત કરું જાતો કે ગાડામાં જતો તો ગાડામાં વરરાજાને જવાય કે બધાને ન બેસવાનું હોય કે વરરાજાને મા બાપ નહીં ચાલવાનું કે બહુ થાકી જાય કે વૃદ્ધ હોય તો બેસવા દે કે એ તો એકલા વરરાજા જ બેસે ગાડામાં કે એ તમે કે મુંબઈમાં રહ્યો ને આવું બધું કે ગાડા ને ગાડીનું બધું કે તો કે ડોશિયાર હું ગયો હતો અગાસ. એટલે આ બધી વાતથી શું થયું, આપણે પ્રતિનું કારણ થાય કે કુપલદેવ આવ્યા છે, મુંદાસે અહો રાજચંદ્રે લખીને આપ્યું હશે, કુપલદેવે કહ્યું હશે કે આનંદજી 24માં છપાવો, એટલે પ્રતિનું કારણ થાય ને, એટલે શ્રદ્ધા આવે. શાસ્ત્રમાં ખોટું નથી કાંઈ, પણ બધું ગોઠવવું પડે ને, એમ કે 12 મહિના ઊભું રહેવું પડે એટલે બાહુબલી ઊભા રહ્યા, પછી તરત જ વિચાર આવે ને વરસાદ આવ્યો નહીં હોય, કાગડા નહીં આવતા હોય વાંદરાને ક્યારેય, હલતર નહીં હોય કાવસકમાં ઊભા રહ્યા. ખોટું કાંઈ નથી, પણ બધું ગોઠવવું તો પડે ને મગજમાં, પછી આપણે ડરીએ એટલે હા હા કરવું પડે. પછી અહીંયા હા કરવું પડે એવું નથી, અહીંયા તારીખ વાર સ્થળ સાથે બનેલા પ્રસંગ છે, પ્રતિદિનનું કારણ થાય. અને શાસ્ત્રમાં શું છે, બધા ગીતાર્થ આચાર્યએ સામેવાળાના ભાવ કેલે એટલે અલંકારિક ભાષામાં લખ્યું હોય, એટલે ઘણું વધારે એમાં મસાલો નાખ્યો હોય, એ ઉડ્યાને બધા મંદિરમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ કે ઉડ્યાને છાશેક છેક દેવ આવ્યા ને ગાય આવીને ગાયના આચરણમાં દૂધ નીકળ્યું, તો દૂધ જ નીકળે, લોહી થોડું નીકળે, ત્યાં ખોદ્યું જ મૂર્તિ નીકળી, તો નીકળે જ ને, ધરતીકંપ થયો તો અંદર વેગી હોય પણ નીકળે, જાદુ થાય, જાદુ જેવું કંઈ છે જ નહીં, માનવાનું જ નહીં ક્યારે. જૈનેતરમાં આ જ હોય, તે ખોદ્યું એટલે શિવલિંગ નીકળ્યું, જૈન ખોદે ને તો તીર્થંકરની મૂર્તિ નીકળે, વૈષ્ણવ ખોદે ને તો શિવલિંગ નીકળે. હાલે પછી વાહ વાયાને નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભેસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર ત્યાં તો મચ્યો સૌરભ કોર. ચાલે એકબીજાને કહે, તને ખબર ત્યાં અમી છાટ નથી આવતા, ઓલો કે આપણે મફત અમે દુઃખી જ છીએ, આમ કરવો શું વાંધો છે, જે આવે અમે બધે હળિયું કાઢે છે, જ્યોતિષ આગળ ભૂવા આગળ કુળ દેવતા આગળ ડુંગરે ડુંગરે, તો અહીંયા લઈ આમ કરી નાખે એમાં શું વાંધો, ફાયદો થાય તો એ કોક કે મને થયો તો ફાયદો કે ગ્રીન કાર્ડ મળી ગયું તું મને, લાગે હું કરું આ, એટલે તું જાય એની પાછળ આપઘાત કરું. અરે તારું પાપ હતું એટલે તને પાસપોર્ટ મંજૂર થયો, તારું પુણ્ય હોય ને તો પાસપોર્ટ મંજૂર ન થાય તારો, આ માનતા માને જ કે પાસપોર્ટને ગ્રીન કાર્ડ મંજૂર થઈ જાય, તારું પાપ હોય તો મંજૂર થાય ને, અપૂર્ણ સમજે છે ને, મૂળમાં જ ભૂલ છે તો શું થાય, હવે મૂળમાં જ ભૂલ છે. મારે ઇન્ટરવ્યૂમાં સફળ નથી થતો, હું મને અમેરિકાની મોટી કંપનીમાં અરજી કરી છે એટલે માનતા માને, એનું પાપ હોય તો એને બોલાવવાના જ છે ને, અપૂર્ણ સમજે છે ને, મૂળમાં જ બફમ છે તો શું કરવું હવે. અધ્યાત્મ કેવી રીતે થાય, મંદિરમાં આંટા માર્યા કરે તો એ છૂટો માટે આવ્યો જ નથી, એ ભાવ ભરમણ હું રખડું ને મજબૂત થાય એવી પ્રાર્થના કરે છે, હે ભગવાન હું આ માનતા માનું છું, અંતરાય કર્મની પૂજા ભણાવીશ, જો મને અનાર્ય પ્રદેશમાં જવાનું મળશે તો, પાસપોર્ટને ગ્રીન કાર્ડ ન મળે માને જ ને માનતા, અંતરાય કર્મની પૂજા એટલે શું, મને અનાર્ય પ્રદેશમાં જવા દો, કૃપા કરો. કુપલ દેખું છે રખડવાના કામો જે છે, જેને ફરવું જ છે રખડવું જ છે, છૂટવાના કામીને બાંધવો નહીં, બંધવાના કામીને છોડવો નહીં, તો કે જા તથાસ્તુ રખડ. ભક્તિ કેમ ફળતી નથી, એ પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારી ભક્તિ નહીં ફળવા દેતા, તમે રોજ પ્રાર્થના કરે છે માનતા મને, જેને માટે તો અગરબત્તી નારિયળ તીર્થયાત્રા સ્વામી વાત્સલ્ય પૂજા ભણાવે છે ભગવાનની, કે હે ભગવાન મને દુઃખી કરજો, તમે મહેરબાની કરીને મને સુખ, તમે જે સુખ કહો છો એવું નહીં આપી દેતા, તો કે જાણ નહીં આપું જાને, હું સાંભળતો જ નથી તારી પ્રાર્થના, કેટલું બફમ. અને એને કહેવામાં આવે છે એવું, એ જે ગુરુજી માને છે ગુરુજી તરફથી, એ ઉપદેશક તરફથી, જ્યાં પૂછે છે જ્યાં જઈને, જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમેવ, એને કહેવામાં આવે છે આમ કર, આ બિચારો શું કરે, વાંચવાનો ટાઈમ નથી, જલ્દી જોઈએ છે ને,
એટલે રોકડું કરવા જાય છે, તો પડેલો પાડે જ ને ખાડામાં એને, અંધે અંધો પલાય, આનંદજી મહારાજ કહે છે. અને વધારે હોશિયાર હોય ને વધારે પાડે બધા, તરતમ જોગરે તરતમ વાસના, વાસિત બોધ આધાર, એ આનંદજી મહારાજ તવનમાં લખે છે. પોકાર કર્યો છે એટલે પોતાને મળે કાંઈ ન આવડે ને, ખાલી જાપ કર્યા કરે સજાત્મક પરમ ગુરુ સજાત્મક, તો વધારે ફાયદો થાય. જાય જ નહીં કોઈની પાસે, આવા લોકો પાસે જેટલું સમજાય એટલું વાંચ્યા કરે. સમજાય ક્યાંથી? તો ખાલી જાપ કર્યા કરે, હે પ્રભુ શું કહું, તોય સમાધિ મરણ થઈ જાય. આ કાળમાં થયા જ તો પ્રભુથી કીધું, એ છોટાલો ફેણાવાળો બેસે જ નહીં કે ક્યારે કોલોઠી વાળીને પ્રાર્થનામાં સત્સંગમાં, પણ કે અમે ક્યારેય એને આના ઉચ્ચાર સિવાય જોયો નથી. બહુ પુણ્ય કર્યા, પુનથી શુભ દેહ માનવ ન મળ્યો, સમાધિમરણ કર્યું. અંબાલાભાઈ સમાધિમરણ કરાવ્યું હતું, એ અંબાલાભાઈ સમાધિમરણ કરાવે, એણે સૌભાગ્યનું સમાધિમરણ જોયું અને શીખ્યા હોય કેમ કરાય. અને કૂપલ જેને ગણધર કીધા હોય, એટલે આપણો દેહ છૂટ્યો ને ત્યારે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ આવે સમાધિમરણ કરાવવા, એવું થયું ને છોટાલાલ ખેણાવાળાને. ખાલી એક લીટીમાં બહુ પુણ્ય કર્યા, પુનથી શુભ દેહ માનવ મળ્યો, બેસતા જ નહીં ભક્તિમાં. પ્રભુ કે તેને પૂછડે પદમ છે કે બેસી ન શકે છે, પણ પકડી લીધું તું એને. આપણે બેસીએ છીએ પણ પકડતું નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.